રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. 6 કલાકમાં 127 તાલુકાઓમાં નોંધાયો વરસાદ. કચ્છના અંજારમાં 8 ઇંચ તો ભરૂચના વાગરામાં 7 ઇંચથી વધુ વરસાદ. ભરૂચમાં વરસાદને કારણે અંકલેશ્વરથી સુરત જતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા તો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તો એસટી નિગમ દ્વારા ભરૂચ અમરેલી સહિત 73 રૂટ બંધ કરાયા. રાજ્યમાં ભારે વરસાદ બાદની સ્થિતિને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. નવસારી વલસાડમાં બચાવ રાહત કામગીરી પૂરજોશમાં. કરજણ નદીના પાણીના વહેણમાં ફસાયેલા 21 વ્યક્તિઓનું કરાયું રેસ્ક્યુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોડેલીના અસરગ્રસ્ત વિસ્તારોની લીધી જાત મુલાકાત. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ડેમ છલકાયા. રાજકોટમાં ફોફળ, ભાદર અને આજી ડેમ થયા ઓવરફ્લો. ન્યારી 2 ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાતા હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના. તો હાલોલનો દેવ ડેમ ઓવરફ્લો થતા અનેક ગામોને કરાયા એલર્ટ. રાજ્યમાં આગામી 2 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને હાઈ એલર્ટવાળા વિસ્તારોમાં સ્ટેન્ડ ટુ કરાઈ. રસ્તા પરથી વહેતા પાણીને નહીં ઓળંગવા મુખ્યમંત્રી દ્વારા અનુરોધ. રાજ્યમાં ડ્રગ્સ ઘૂસણખોરી પર ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. મુંદ્રા ખાતેથી કન્ટેનરમાં કાપડની આડમાં છુપાવેલ 75 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો પકડાયો. 376 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હોવાની રાજ્ય પોલીસ વડાએ આપી માહિતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં દેવઘર એરપોર્ટ સહિત કુલ 16,800 કરોડની પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ. પ્રધાનમંત્રીએ કહ્યું, આ પરિયોજનાઓને કારણે એર, રેલ અને રોડ કનેક્ટિવિટી વધવાને કારણે પર્યટનની સાથે રોજગારીની તકોમાં પણ થશે વધારો. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ. મહારાષ્ટ્ર, તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં લાખોની સંખ્યામાં લોકો થયા પ્રભાવિત. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ગઢચિરોલીમાં પૂર પ્રભાવિત વિસ્તારનું કર્યું નિરીક્ષણ. તો આસામમાં પૂરની સ્થિતિમાં થયો સુધારો. ભારતીય શેરબજાર સતત બીજા દિવસે સુસ્તીના માહોલ સાથે બંધ. સેન્સેક્સ 509 અંક ગગડતા 53,887 અંક પર બંધ. તો નિફ્ટી 16,100ની સપાટીથી નીચે બંધ. પાવર સેક્ટર્સ સિવાય તમામ સેક્ટર્સના શેર્સ લાલ નિશાન સાથે બંધ.